ગુજરાત તો ખૂબ જ રંગીલું છે અને એમાં પણ આપણે ગુજરાતીઓ ખૂબ જ સ્વાદીલા. આપણી ભોજનની થાળીમાં દાળ ભાત શાક રોટલી છાશ પાપડ તો આ બધું જ સરખી રીતે ના પીરસાય ને તો ભોજનનો સ્વાદ જ અધૂરો લાગતો હોય છે. અને એમાં પણ જો મસ્ત મજાનું ડેઝર્ટ મળી જાય તો આહાહાહા મજા પડી જાય. સાચી વાત ને? તો બસ આવી જ કેટલીક અવનવી વાનગીઓના સ્વાદની સાથે હું તો બનશે એકદમ રેડી થઈ ગઈ છું. તો ચાલો સાથે મળીને શરૂ કરીએ નોકી અનોખી રસોઈની સ્વાદની સફરને. તો ફ્રેન્ડ્સ અવનવી વાનગીઓના સ્વાદની વેરાયટી આપણને શીખવાડવા માટે આપણી સાથે જોડાયા છે બરોડાથી હાર્દિક ત્રિવેદી. તો ચાલો તેમને મળીએ અને જાણીએ કે કઈ અવનવી વાનગીઓ તેઓ આપણને શીખવાડશે. કે હાર્દિક, વેલકમ ટુ નોકી અનોખી રસોઈ. એપ્રોક્સ આપણે 20 ગ્રામ કરી શકાય? શ્યોર. હા, વેનીલા આઈસ્ક્રીમ છે એ અરાઉન્ડ 1 ચમચી જેટલું. તળેલી ખાંડ છે, લગભગ 1 ચમચી જેટલી. ઓકે, તળેલી ખાંડ છે એ લઈશું. આપણે એનો ડો બાંધવાનો છે. ઓકે, આઈસ્ક્રીમ થી આપણે ડો બાંધીએ છે? યસ. આમ યુનિક મેથડ લાગે છે. ઈઝી છે, ઈઝી છે, યુનિક છે પણ ઈઝી છે. ઓકે, અને તમે કીધું કે ક્વિક પણ છે. યસ. અને જો આવી ગરમી પડતી હોય અને એમાં જો આવી કઈક ડેઝર્ટ સર્વ કરી દે તો મજા પડી જાય. હા, અને કુકિંગ પ્રોસેસ છે જ નહીં. ઓકે, યસ, ગેસ ઉપર કશું કરવાનું જ નથી. ઓકે, કેવો ડો રેડી કરીએ છે? થોડો કઠણ. ઓકે, આપણે વેફર બિસ્કિટ લીધા છે. હા, વેફર બિસ્કિટની જગ્યાએ આપણે જે બીજા બિસ્કિટ્સ આવતા હોય છે, ઓટ છે કે મેંદાના છે કે એ લઈ શકાય? ના, એનું રીઝન છે કે આપણે જે લેયર કરવાના છે ને એના માટે આ જ બિસ્કિટ સારા લાગે. ઓકે, બંસીબેન આપણો ડો રેડી છે. આવી રીતે આપણે બીજા 3 ડો બનાવવાના છે. આપણે બનાવી લઈએ અને આને લગભગ 5 મિનિટ માટે આપણે ફ્રીઝમાં સેટ કરીએ. ઓકે, બરાબર. હવે આપણે આવી જ રીતે વેનીલા ફ્લેવરના બિસ્કિટ છે એનો ડો બનાવીશું. ઓકે, બરાબર. એ પણ સેમ માપથી જ લીધું છે. ઓકે, લગભગ 2 ચમચી જેટલો છે. આપણે જે 4 ફ્લેવરના વેફર બિસ્કિટ લીધા છે બધાનું મેઝરમેન્ટ આપણે ઇક્વલ રાખીએ. હા, યસ, એપ્રોક્સ 20-30 ગ્રામ જેટલું. હા, વેનીલા આઈસ્ક્રીમ છે 1 ચમચી જેટલો. દળેલી ખાંડ છે એ પણ 1 ચમચી જેટલું. આપણે અત્યારે ડો બાંધવા માટે વેનીલા આઈસ્ક્રીમનો યુઝ કર્યો છે એની જગ્યાએ આપણે મિલ્કમેડ યુઝ કરી શકાય? હા, કરી શકીએ. તો બંનેના ટેસ્ટમાં કોઈ ડિફરન્સ પડે છે? ના, કોઈ એવો ફેર નથી. ઓકે, આમ પણ અત્યારે વેકેશન ટાઈમ છે એટલે બચ્ચાઓને ઘરે બેસીને વધારે ભૂખ લાગતી હોય છે આમ બી, અને આ એક સરસ ઓપ્શન છે કારણ કે વેફર બિસ્કિટ આમ પણ એમને ભાવતા હોય છે અને આઈસ્ક્રીમ તો ઓલ ટાઈમ ફેવરેટ બધાની. અને આ રેસીપી એવી છે કે નાના છોકરાઓ બી બનાવી શકે. હા, એ લોકો પણ ઇઝીલી બનાવી શકે છે. યસ, સ્ટ્રોબેરી ફ્લેવરના બિસ્કિટ લીધા છે એ આપણે હવે લઈશું. એ પણ લગભગ 2 ચમચી જેટલા છે. ઓકે, એમાં પણ આપણે સેમ પ્રોસેસ કરવાની છે. વેનીલા આઈસ્ક્રીમ 1 ચમચી, દળેલી ખાંડ છે એ પણ 1 ચમચી જેટલી. આઈસ્ક્રીમ ને આપણે બાઇન્ડિંગ એજન્ટ તરીકે લીધો છે. યસ, આપણ રેડી થઈ ગયો છે. ઓકે, એવી જ રીતે આપણે પાઇનેપલ ફ્લેવરના બિસ્કિટ છે એ પણ લઈશું અને સેમ પ્રોસીજરથી ડો બાંધીશું. બરાબર છે. વેનીલા આઈસ્ક્રીમ છે 1 ચમચી જેટલો. દળેલી ખાંડ છે 1 ચમચી જેટલી.
વેનીલા આઈસ્ક્રીમ તમારો ફેવરેટ છે એટલે તમે આમાં વેનીલા આઈસ્ક્રીમ લીધો છે, પણ જો બીજા કોઈ ફ્લેવરના આઈસ્ક્રીમ આપણે કમ્બાઈન કરવા હોય તો કયો ફ્લેવર વધારે સુટ થાય છે? કોઈ સારા નથી લાગતા, આમાં બ્લેન્ડ ટેસ્ટનો વેનીલા સારો લાગે છે. ઓકે, કાં તો આપણે કોઈ બીજી ફ્લેવરનો આઈસ્ક્રીમ લેવો હોય તો પછી આપણે જે બિસ્કિટ લીધા ફ્લેવર વાળા એની જગ્યાએ આપણે સાદા બિસ્કિટ લેવા પડે. ઓકે, ઓન્લી વેનીલા? યસ. આપણો ડો રેડી છે. ઓકે બંશીબેન, આપણા ચારે ચાર ડો રેડી છે. હવે આપણે એને 10 મિનિટ માટે ફ્રીઝમાં સેટ કરવા માટે મૂકીશું. ઓકે, ડો રેડી છે આપણો. હવે આપણે એને વણીશું, બરાબર છે? આપણે ફર્સ્ટ લેયર જે કરવાના છે એ ઓરેન્જ ફ્લેવરનું કરવાના છે. આપણે સહેજને અટામણમાં ડીપ કરીશું. ઓકે, અને અટામણ આપણે જે લીધું છે ને એ દળેલી ખાંડનું લીધું છે. ઓકે, આપણે આઈસ્ક્રીમથી ડો રેડી કર્યો હતો એટલે આપણે એને 5-10 મિનિટ ડીપ ફ્રીઝ કરી લીધું અને હવે આપણે એને વણી લેવાનું છે. યસ, પ્લાસ્ટિક બેગમાં. યસ. કેવી થિકનેસ સુધી એને વણવાનો છે? મીડિયમ. ઓકે, મીડિયમ થીક રાખીશું. આપણે ભાખરી કરતા એવી રીતની થિકનેસ રાખીશું. યસ, આ રેડી છે. હવે આપણે એને ડાયરેક્ટ સર્વિંગ પ્લેટમાં જ આપણે એને સર્વ કરીશું. ઓકે, આગળની જે પ્રોસેસ છે આપણે સર્વિંગ પ્લેટમાં કરવાની છે. યસ, એની પહેલા આપણે એને કટ કરીશું. ઓકે, પ્રોપર રાઉન્ડ શેપ આપી દીધો છે. યસ, ફર્સ્ટ લેયર ઓરેન્જ ફ્લેવરનું જ રાખવાનું છે આપણે. હા, આવી જ રીતે આપણે બીજા ડોને પ્રિપેર કરી લઈએ. બરાબર, બહુ જ ડેલિકેટ રીતે આપણે ભણીશું કારણ કે ડો ફાટી જવાની બીક રહેશે. હા, આપણું આ ચોથું લેયર બી રેડી છે, એ આપણે હવે પ્લેસ કરીશું. બંશીબેન, આપણે ચાર લેયર કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે એને ચોકલેટ સિરપથી ગાર્નિશ કરીશું. ઓકે, ફાઇનલી સર્વિંગ માટે રેડી થવા જઈ રહ્યું છે. રેન્ડમ જ આપણે એને પોર કરીએ છે. ઓકે, બરાબર છે, નીચે ડ્રીપ થાય તો બી વાંધો નહીં. ચોકલેટ ચિપ્સ છે એ એડ કરીશું. આઈસ્ક્રીમ રહેવા જ દેજો, આ સારું લાગે છે. વેનીલા આઈસ્ક્રીમ છે. અગેન ચોકલેટ સોસથી ગાર્નિશ કરી. બંશીબેન રેડી છે કસા ટાકી. ઓકે, ફાઇનલી આપણું માઉથ વોટરિંગ ડેઝર્ટ રેડી થઈ ગયું છે, કસા ટાકી. ફ્રેન્ડ્સ, એક મસ્ત મજાનું ડેઝર્ટ કસાટા કિંગ બનીને એકદમ રેડી થઈ ગયું છે. મને ખબર છે જોઈને તમારા મોઢામાં પણ પાણી આવ્યું છે. તેની રીત પણ હું તમને ચોક્કસ લખાવીશ, પણ હાલ સમય થયો છે નોકી અનોખી રસોઈમાં એક શોર્ટ બ્રેક લેવાનો. વેલકમ બેક ટુ નોકી અનોખી રસોઈ. ફ્રેન્ડ્સ, ફટાફટથી નોટ કરી લો કસાટા કિંગ ઘરે બનાવવા માટેની આ રીત. કસાટા કિંગ બનાવવા માટે જોઈશે ઓરેન્જ ફ્લેવર બિસ્કિટ 2 ચમચી, વેનીલા આઈસ્ક્રીમ 3 ચમચી, દળેલી ખાંડ 3 ચમચી, વેનીલા ફ્લેવરના બિસ્કિટ 2 ચમચી, સ્ટ્રોબેરી ફ્લેવરના બિસ્કિટ 2 ચમચી, પાઇનેપલ ફ્લેવરના બિસ્કિટ 2 ચમચી. ગાર્નિશિંગ માટે જોઈશે ચોકલેટ સિરપ, ચોકલેટ ચિપ્સ, વેનીલા આઈસ્ક્રીમ. કસાટા કિંગ બનાવવાની રીત. સૌપ્રથમ એક બાઉલ લઈ તેમાં ઓરેન્જ ફ્લેવરના બિસ્કિટ, વેનીલા આઈસ્ક્રીમ અને દળેલી ખાંડ ઉમેરી તેનો ડો તૈયાર કરી લો. આ જ રીતે વેનીલા ફ્લેવરના બિસ્કિટ, સ્ટ્રોબેરી ફ્લેવરના બિસ્કિટ અને પાઇનેપલ ફ્લેવરના બિસ્કિટનો ડો તૈયાર કરી તેને 10 મિનિટ રેસ્ટ આપ્યા બાદ વેનીલા ફ્લેવરના ડોને ખાંડના અટામણમાં ડીપ કરી તેને વણી ગોળાકાર આપી તૈયાર લેયરને એક ડીશમાં લઈ બાકીના ફ્લેવરના આ જ રીતે લેયર તૈયાર કરો.
હવે તૈયાર કરેલ લેયર પર ચોકલેટ સિરપ, ચોકલેટ ચિપ્સ અને વેનીલા આઈસ્ક્રીમ થી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે કસાટા કિંગ. ઓકે હાર્દિકબેન, કસાટા કિંગ ખરેખર ખૂબ જ ટેસ્ટી હતી, મજા પડી ગઈ. સેકન્ડ રેસીપીમાં શું ખાસ છે? સોયા ટિક્કી બનાવવાના છીએ. ઓકે, ન્યુટ્રિશનથી ભરપૂર છે. એક સ્ટાર્ટર રેડી થશે, રાઈટ? અને કેટલો સમય લાગે છે? હાર્ડલી 10 to 15 મિનિટ્સ. ઓકે, આ પણ એક ક્વિક રેસીપી છે. યસ. તો ચલો આ ક્વિક રેસીપીના ઇન્ગ્રીડિયન્ટ જોઈએ. શ્યોર. બાફેલા બટાકા છે, સોયા ચંક છે, બ્રેડ ક્રમ્સ છે, મેંદાની સ્લરી છે, ગરમ મસાલો, હળદર, મરચું અને મીઠું, અને તળવા માટે તેલ. ઓકે, તો શરૂઆત કરીએ. યસ. સૌ પહેલા સોયા ચંક છે, એને મેં બાફી તળી લીધા છે અને પછી એને ક્રશ કર્યા છે મિક્સરમાં. અધકચરા રહે ને એવી રીતે ક્રશ કરવાના છે. ઓકે, અને એપ્રોક્સ આપણે કેટલા લીધા છે? એક બાઉલ જેટલા છે. ઓકે, એપ્રોક્સ 100 ગ્રામ્સ કહી શકાય. યસ. બટાકા છે, લગભગ 2 નંગ જેટલા બટાકા લીધા છે. બોઇલ્ડ એન્ડ મેશ્ડ? યસ. પટેટોસ લીધા છે. યસ. મસાલા કરીશું. ગરમ મસાલો છે 1 ચમચી જેટલો, ગરમ મસાલો, હળદર છે 1/2 ટીસ્પૂન લીધી છે, લાલ મરચું પાવડર છે 1 ચમચી જેટલો લઈશું, મીઠું છે સ્વાદ મુજબ મીઠું લઈશું. પ્રોપર મિક્સ કરીશું, એક બાઇન્ડિંગ આવી જાય ને એ રીતનું મિક્સ કરીશું. ઓકે, સોયાબીન્સ ને આપણે બોઇલ કરીને પછી તળી લીધા છે, એનું શું કારણ છે? એકલા બોઇલ કરીને ના લઈ શકાય? ના, તો પછી પાણી છૂટશે અને બાઇન્ડિંગ નહીં આવે. ઓકે, હા. અને સોયાબીન ને આપણે બોઇલ કરતી વખતે શું ધ્યાનમાં રાખવાનું? કેટલી સિટીથી બોઇલ કરવાના હોય છે? આમાં વિસળ નથી વગાડવાની અને છૂટા વાસણમાં લગભગ 10 મિનિટ માટે આપણે બાફી લીધા છે. ઓકે, અને વોટર થોડું બોઇલિંગ થાય પછી આપણે એડ કરવાના છે? ના, પહેલા એડ કરી દઈએ ને તો પણ ચાલે. ઓકે, 10 મિનિટ બોઇલ કરી અને પછી ઠંડા પડ્યા પછી આપણે ટ્રાય કરીશું. યસ. અને સોયાબીન્સ છે એ ખૂબ જ હેલ્ધી હોય છે. યસ. અને આમ એકલા સોયાબીન્સ કે આપણને નથી ભાવતા હોતા નથી, આવી રીતે ટિક્કી બનાવીએ કે સ્ટાર્ટર તરીકે કોઈ બી ફોર્મમાં આપણે લઈએ ને તો એ આપણને ભાવે. નાના છોકરાઓ માટે બી બહુ સારા છે. ઓકે, અને એમને આવી રીતે સ્ટાર્ટર ફોર્મમાં છે એટલે આપણે લંચ બોક્સમાં પણ આપણે ઇઝીલી પેકઅપ કરી શકીએ. યસ. આપણે ટિક્કી વાળી લઈએ. ઓકે, ખૂબ જ રૂટીન સ્પાઇસીસ થી રેડી થવાનું છે સ્ટાર્ટર અને બહુ ક્વિક છે, ક્વિક પણ છે. આમ પણ સવાર સવારમાં મમ્મીઝને ટેન્શન હોય છે કે લંચ બોક્સમાં શું કરીએ, જેથી લંચ બોક્સ પાછું આવે ખાલી. એના માટે બેસ્ટ ઓપ્શન, જો આગલા દિવસે આપણે સોયાબીન્સ છે ને આવી રીતે રેડી કરી રાખ્યા હોય તો સવારે સુધી એની ટિક્કી રેડી કરવાની જ રહેશે. યસ. આપણી એક ટિક્કી રેડી છે, આવી રીતે બીજી ટિક્કી બનાવી દઈએ. અત્યારે તો આપણે આમાં આવી રીતે સોયાબીન્સ લીધા છે, એની જગ્યાએ આપણે કોઈ કઠોળ લેવા હોય તો કયા કઠોળ વધારે આમાં મિક્સ થઈ જાય છે? મગ લઈ શકીએ, ચણા બી લઈ શકીએ, એ બંનેને બી ક્રશ કરીને જ લેવાના. ઓકે, બાફી લેવાના પછી ક્રશ કરી દેવાના. ઓકે, એના આપણે ડીપ ફ્રાય કરવાની નથી જરૂર. ના, અને આમાં આપણે સોયાબીન લીધા છે એ ના લેવા હોય તો ઓટ્સ પણ લઈ શકીએ, એ પણ સારા લાગે છે. ઓકે, એ પણ એક હેલ્ધી વર્ઝન છે. ઓટ્સ આમાં એડ કરવા હોય તો શું પ્રોસેસ કરીને આમાં ડિરેક્ટ એડ કરવું? સેમ પ્રોસેસ છે, પણ સોયા વડી આપણે થોડીક ઓછી કરી દઈએ, એની જગ્યાએ આપણે ઓટ્સ લઈએ. ઓકે, આપણે ટિક્કી રેડી કરીએ ત્યાં સુધી આપણે તેલ ગરમ કરવા માટે આપણે ડીપ ફ્રાય કરવાનું છે. યસ, સાથે ઓઇલ પણ ગરમ કરવા મૂકી દઈએ. સોયા ટિક્કી રેડી છે,
આપણે એને મેંદાની સ્લરીમાં ડીપ કરીશું. સ્લરીની કન્સિસ્ટન્સી આપણે થોડી થીક રાખી છે, હા, બ્રેડ ક્રમ્સ છે એમાં કોટ કરી. એવી જ રીતે બીજી બનાવી દઈએ. અત્યારે જોઈને એવું લાગે કે કેટલું મેસી છે, પણ તળાયા પછી બહુ સરસ લાગશે. ઓકે, ઉપરથી એકદમ ક્રિસ્પી લેયર થઈ ગયા છે. યસ. ઘણી વાર આપણે ટિક્કી કે એવું કંઈક બનાવતા હોઈએ છીએ તો ડીપ ફ્રાય કરતી વખતે તેલમાં છૂટું થઈ જતું હોય છે, તો એના માટે કયા પોઈન્ટ જ આપણે આ સ્લરીમાં ડીપ કરીએ છીએ અને બ્રેડ ક્રમ્સમાં રગદોળીએ છીએ. ઓકે, બરાબર છે. બંશીબેન, આ સોયા ટિક્કી રેડી છે, હવે આપણે એને ફ્રાય કરીશું. ઓકે, ઓઇલ પણ આપણું પ્રોપર ગરમ થઈ ગયું છે. યસ. ફ્લેમ પર આપણે ડીપ ફ્રાય કરવાનું છે, સ્લો ફ્લેમ પર આપણે ડીપ કરીએ છીએ. ઓકે. સ્લરી છે આપણે થોડી થીક રાખી હતી એટલે એકદમ પ્રોપર ઉપરનું લેયર થઈ ગયું છે એકદમ, અને છૂટું નથી, છૂટું પણ નથી પડતું. હા, ઘણા બધા લોકોની એવી કમ્પ્લેન રહેતી હોય છે કે ડીપ ફ્રાય કરતી વખતે છૂટું પડે છે, તો શું આપણે સ્લરી બનાવવામાં થોડું ધ્યાન રાખીએ તો પ્રોપર રિઝલ્ટ આપણે મેળવી શકાય છે. અને સ્લરીમાં ડીપ કર્યા પછી આપણે એને બ્રેડ ક્રમ્સમાં ચોક્કસ આપણે એને કોટ કરવાનો, બાકી એકલી સ્લરી જ ખાવામાં આવે એવું છે. ઓકે, આ રેડી છે આપણી ટિક્કી, આપણે એને હવે કાઢી લઈશું. ઓકે, ડીપ ફ્રાય પણ ખૂબ જ જલ્દી થઈ જાય છે. હા, લાઇટ બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે એને ડીપ ફ્રાય કરી લીધું છે. બંશીબેન, આપણી ટિક્કી રેડી છે, હવે સર્વ કરીશું. શ્યોર. સર્વિંગ પ્લેટ પણ રેડી છે. યસ. બંશીબેન, તૈયાર છે આપણી સોયા ટિક્કી. ઓકે, થેન્ક યુ સો મચ. વેલકમ. તો ફ્રેન્ડ, સરસ મજાનું એક ગરમા ગરમ સ્ટાર્ટર સોયા ટિક્કી બનીને એકદમ રેડી થઈ ગયું છે. તેની રીત હું તમને ચોક્કસ લખાવીશ, પણ હાલ સમય થયો છે નોકી અનોખી રસોઈમાં એક શોર્ટ બ્રેક લેવાનો. વેલકમ બેક ટુ નોકી અનોખી રસોઈ. ફ્રેન્ડ, ફટાફટથી નોટ કરી લો સોયા ટિક્કી બનાવવા માટેની આ રીતને. સોયા ટિક્કી બનાવવા માટે જોઈશે સોયા ચંક્સ 100 ગ્રામ, બાફેલા બટાકા 2 નંગ, ગરમ મસાલો 1 ચમચી, હળદર અડધી ટીસ્પૂન, લાલ મરચું પાવડર 1 ચમચી, મીઠું સ્વાદ અનુસાર, મેંદાની સ્લરી જરૂર મુજબ, બ્રેડ ક્રમ્સ જરૂર મુજબ. ગાર્નિશિંગ માટે જોઈશે ગ્રીન ચટણી. સોયા ટિક્કી બનાવવાની રીત. સૌપ્રથમ એક બાઉલમાં સોયા ચંક્સ, બાફેલા બટાટા, ગરમ મસાલો, હળદર, લાલ મરચું અને મીઠું ઉમેરી પ્રોપર મિક્સ કરી તેની ટિક્કી વાળી લો. હવે તૈયાર ટિક્કીને મેંદાની સ્લરીમાં ડીપ કરી બ્રેડ ક્રમ્સમાં રગદોડી ડીપ ફ્રાય કરી એક ડીશમાં લઈને ગ્રીન ચટણી સાથે સર્વ કરું તો તૈયાર છે સોયા ટિક્કી. હાર્દિક, આ અનોખી અનોખી રસોઈના કિચન ટેબલ પર આવીને બે સરસ મજાની રેસીપી બનાવી બદલ તમને મળે છે આદ્યસ. થેન્ક યુ સો મચ. તો ફ્રેન્ડ, આવી જ કોઈ અવનવી અને ટેસ્ટી વાનગીની વેરાયટી તમને પણ બનાવતા આવડતી હોય તો તમે પણ અમારી સાથે જોડાઈ શકો છો. એ માટે તમે અમને પત્ર લખી શકો છો, એ માટે અમારું સરનામું નોટ કરી લો. વીટીવી ન્યૂઝ, સંભવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ.
અમદાવાદ 380054. અમારો ફોન નંબર છે 9687640653. તો ફ્રેન્ડ્સ, આજની આ બંને વાનગીઓના સ્વાદ તો મેં અહીંયા માણી જ લીધા છે. તમે પણ જો એનો સ્વાદ માણવા હોય તો ઘરે બનાવીને ચોક્કસ ટ્રાય કરજો. અને હા, અત્યારે સમય થયો છે મારો તમારાથી વિદાય લેવાનો. ત્યાં સુધી તમે શીખો, બનાવો અને એક્સપેરિમેન્ટ કરતા રહો.